नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली ऑनलाइन एजुकेशन चैनल में हूँ तमारु स्वागत करूँ छू। धोरण चार विषय गुजराती। विद्यार्थी मित्रों, धोरण चार मा बीजा सेमेस्टर मा पाठ आठ पत्र लखवानी मजा, जेना लेखक ईश्वर परमार। आपणे आगळ पाठ आठ समझी गया, त्यार पछी पत्र પણ સમજી ગયા અને પત્ર લેખનમાં ઉદાહરણ સ્વરૂપે કેટલા બધા પત્ર છે તે પણ સમજી ચૂક્યા છીએ। તો આજે વિદ્યાર્થી મિત્રો પાઠ આઠ નો સ્વાધ્યાય સમજવાના છીએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો પાઠ આઠ નો સ્વાધ્યાય સમજતા પહેલા પાઠનું રિવિઝન કરી લઈએ। પાઠનું રિવિઝન વિદ્યાર્થી મિત્રો એટલા માટે કરવાનું છે કે સ્વાધ્યાય સરળતાથી અને સરસ રીતે સમજાઈ જાય। विद्यार्थी मित्रों आपने पाठ में शू आए थे ते समझी गया छे ने ख्याल पण छे, छता आपने रिविजन करी लईए। विद्यार्थी मित्रों जुए पाठनी अंदर, मारू नाम रेशमा किरीटभाई चौहान। एटले के आ पाठनी अंदर रेशमा किरीटभाई चौहान ए छोकरीनी वात करवामां आवेली छे, जेमनुं नाम रेशमा अने जेमना गामनुं नाम करमपुर। રેશમા કહે છે કે અમારા ગામના પાદરમાં એક વડલો અને વડલા પાસે જ રેશમાની શાળા એટલે કે નિશાળ। રેશમાના વર્ગ શિક્ષકનું નામ અશોકભાઈ સોમપુરા અને તે તેમને ખૂબ જ પ્રેમથી ભણાવતા, હસાવતા અને ધમકાવ્યા વગર શીખવાડતા। નિશાળમાં એમને મજા પડે, રેશમાને શાળાની અંદર મજા પડે। અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, પરંતુ વર્ગની બહાર રિસેસમાં પણ અમારી સાથે વાતો કરે। એટલે રેશમા એમ કહે છે કે અમારા શિક્ષક છે તે વર્ગની અંદર જ અમને સારી રીતે બોલાવે કે વાત કરે તેવું નથી, તે શાળાની બહાર અમને મળી જાય તો પણ અમને ઊંચો હાથ કરી અને મજામાં છો કેમ છો તેમ પૂછે છે। અને આવા પ્રેમા શિક્ષક છે અમારા અશોકભાઈ સોમપુરા। જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી, એટલે કે અમે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની અમને ખબર પણ પડતી નથી, એટલે કે ખબર પણ પડી નહીં। અને વેકેશન જાહેર થઈ ગયું, વેકેશન પડી ગયું, ને બધા વેકેશન પડે વિદ્યાર્થી મિત્રો એટલે તમને પણ ખૂબ જ મજા પડે અને બધાને ખૂબ જ મજા પડે। અને વેકેશનની અંદર શું હોય તો કે ઘરે જઈ અને મસ્તી કરવાની મજા આવે, એટલે કે બધા વિદ્યાર્થીઓ જતા હતા ત્યાં તેમની સાથે તેમના વર્ગ શિક્ષક જે અશોકભાઈ છે તે પણ સાથે થઈ જાય છે। અને જ્યાં વડલો હતો ત્યાં બધા ભેગા થઈ અને તે ઊભા રહી જાય છે અને અશોકભાઈ કહે છે બાલદોસ્તો વેકેશનમાં શું કરશો, એટલે કે અશોકભાઈ કહે છે કે તમે વેકેશનની અંદર શું કરશો તમે। અમે કહ્યું નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈ ખાઈને મોજ કરીશું, એટલે કે બધા વિદ્યાર્થીઓ છે એ જવાબ આપતા હતા કે અમે ફરવા જઈશું અને દિવાળીમાં મીઠાઈ ખાઈ અને મોજ કરીશું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો। યશ બોલે છે કે સાહેબ તમે અમને ભૂલી જશો, એટલે કે યશ નામનો છોકરો કહે છે જ્યારે જ્યારે વેકેશન પડે ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓમાં વચ્ચેનો જે સમય હોય છે, જે ઘરે વિદ્યાર્થીઓ રહે છે અને શિક્ષક એમના ઘરે, ત્યારે એટલે યશને એવું લાગ્યું કે જે અમારા વર્ગ શિક્ષક છે તે અમને ભૂલી જશે। અશોકભાઈ કહે નારે ના તમને તે કંઈ ભૂલી જવાય, અશોકભાઈ ત્યારે કહે છે કે ના ના તમને કંઈ ભૂલી થોડક જવાય, હું તમને બધાને પત્ર લખીશ, એટલે કે હું તમને બધાને પત્ર લખીશ। વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને, એટલે વસંત કહે છે કે પત્ર કઈ રીતે લખાય અમને શીખવાડો। અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચી વાંચજો સમજાઈ જશે, એટલે અશોકભાઈ કહે છે કે મારો પત્ર આવશે એ તમે વાંચજો એટલે તમને સમજાઈ જશે કે પત્ર કઈ રીતે લખી શકાય છે। ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલી આપ્યો, એટલે કે અશોકભાઈએ પત્ર લખ્યો વિદ્યાર્થી મિત્રોને અને મળ્યો, અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓ પત્ર વાંચ્યો
વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓ પત્ર છે ને વાંચી લીધો અને વારંવાર વાંચ્યું, એટલે કે જોયું કે પત્ર કઈ રીતે લખી શકાય છે. અશોકભાઈ એ જમણી બાજુ તેમનું એડ્રેસ લખેલું હતું, અશોકભાઈ બી સોમપુરા, બી 26 અંબિકા સોસાયટી, મુકામ વીરનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જ્યારે તમને મેં બોર્ડ ઉપર પત્ર સમજાવ્યો ત્યારે મેં જે દિવસે પત્ર સમજાવ્યો ત્યારની તારીખ નાખેલી હતી, કારણ કે જ્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે પત્ર લેખન કરો ત્યારે જે દિવસે તમે પત્ર લખો તે દિવસની તારીખ તમારે નાખવાની હોય છે. જમણી બાજુ એડ્રેસ અને ડાબી બાજુ સંબોધન હોય છે, એટલે કે પ્રિય બાળકો એવું અશોકભાઈએ સંબોધન કરેલું છે. તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું અને દિવાળીની રજાઓમાં, એટલે કે અશોકભાઈ કહે છે કે પોતે પણ પોતાના ઘરે એકદમ ખુશખુશાલ છે અને દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવાની મજા પડી ગઈ હશે ખરું ને, એવું વિદ્યાર્થીને પૂછે છે. મને તમારી બહુ યાદ આવે છે, એટલે કે અશોકભાઈ વિદ્યાર્થીને કહે છે કે અશોકભાઈને વિદ્યાર્થીની કેટલી યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય, એટલે કે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કઈ રીતે લખી શકાય છે. જુઓ, પત્ર લખનારે પોતાનું નામ, સરનામું, તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા અને જેમણે પત્ર લખતા હોય તેનું યોગ્ય સંબોધન કરવું, આપણાથી મોટો હોય તેમને પૂછે અને આદરણીય મિત્ર એવી ઉંમરનું, આપણી જ ઉંમરનું હોય તો એને પ્રિય અને સ્નેહી એવું લખી શકાય. એટલે કે પત્ર છે એની અંદર સંબોધનની અંદર વડીલ હોય તો પૂજ્ય અને અમુમ્ર હોય તો સ્નેહી લખી શકાય છે. ત્યાર પછીની લીટીમાં યોગ્ય વિવેચન લખાય અને વડીલો માટે સાદર પ્રણામ. આપણે પત્રોમાં પહેલાં પણ જોઈ ગયા કે છેલ્લે લખવામાં આવતું કે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ, તારા મમ્મીને મારે મારા પ્રણામ, એવું જો આપણે જોઈ ગયા. મિત્ર માટે સ્નેહભરી યાદ લખી શકાય, કોઈ મિત્રને તમે પત્ર લખતા હોય તો સ્નેહભરી યાદ છે એ લખી શકાય છે. પછી ફકરો પાડી અને કારણસર પત્ર લખાય. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લી સ્નેહાધીશ રેશમાના નમસ્કાર. અહીં પત્ર પૂરો થઈ ગયો કહેવાય, એટલે કે પત્ર પૂરો થાય એટલે જમણી બાજુ જેમણે પત્ર લખ્યો હોય તેમનું નામ લખવાનું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું પાઠની અંદર કે પત્ર લખવામાં કાળજી શું શું રાખી શકાય છે તેનું પણ આપણે અભ્યાસ કર્યો હતો, કે બાળ દોસ્તો પત્ર લેખનમાં બીજી કેટલી બધી કાળજી રાખી શકાય, આપણે લખેલ પત્રને બીજાને વાંચવાની મજા આવે, એટલે કે ટૂંકમાં કેવી રીતે પત્ર લખીએ તો પત્ર છે એ સરસ રીતે લખાય. એમાં અમુક આપણે મુદ્દા જોઈ ગયા હતા કે લખાણના બધા જ અક્ષરો મરોડદાર ને વ્યવસ્થિત અને યોગ્ય હોય, બધા જ અક્ષરોના શબ્દો સીધી લીટીમાં લખેલા હોય, બે અક્ષરો વચ્ચે, બે શબ્દો વચ્ચે, બે લીટીઓ વચ્ચે યોગ્ય એક સરખું અંતર રાખેલું હોય, અક્ષરો ઘૂંટાયેલા અને જાડા પાતળા ન હોય, લખાણમાં કોઈ છેકછાક હોય નહીં, એવો પત્ર લખવાનો આગ્રહ રાખવામાં આવે છે. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય, એટલે કે અક્ષરોનો વળાંક આડો અવળો હોય નહીં પણ એક જ સરખો હોવો જોઈએ. વિરામચિહ્નો યોગ્ય રીતે મૂકેલા હોવા જોઈએ. લેખનમાં ભાષા કે કોઈ પણ પ્રકારની ભૂલ હોવી જોઈએ નહીં. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવાના હોય છે. મારો આ પત્ર વાંચી તમે મને પત્ર લખજો, વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી તે વિશે ખાસ લખવાનું છે, એવું અશોકભાઈ એમના પત્રની અંદર કહે છે. અને વિદ્યાર્થીને કહે છે કે આ પત્ર છે તમે મને લખો, એ જ્યારે વેકેશન પછી હું શાળાએ આવું ત્યારે પાછા લઈને આવીશ. અત્યારે વિજ્ઞાનના યુગમાં મોબાઈલ કોમ્પ્યુટર અને ઈમેલનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, અત્યારે પત્રનું અસ્તિત્વ નહીવત એવું લાગી રહ્યું છે. પત્ર ખૂબ ઓછા લખાય છે, છતાંય ખુલ્લા મને મોકળાશ થઈ લખવાની અને આવા પત્રો વાંચવાની મજા કંઈક ઓર જ છે. તમારા વડીલોને મારા વંદન કહેજો, તમે સદાય આનંદમાં રહો એવી શુભેચ્છા પાઠવું છું. લી અશોક સોમપુરાના આશીષ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું રિવિઝન કર્યું, હવે આપણે પાઠનું સ્વાધ્યાય છે તે સમજવાના છીએ. તેમની પહેલાં આપણે શબ્દ સમજૂતી સમજી લઈએ. સંબોધન, સંબોધન એટલે બોલવામાં વપરાતો શબ્દ, સાદર આદર માન સાથે. પછી પિનકોડ, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે જમણી બાજુ એડ્રેસની અંદર જ્યારે આપણે પત્રનો વિડીયો જોયો ત્યારે પણ હું બોલતી હતી, જે 6 અંકનો હોય છે તેને પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કે પિનકોડ કહેવામાં આવે
છે. ભાષાકીય ભૂલો એટલે ભાષાને લગતી ભૂલો. મોકળાશથી એટલે ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના. લી એટલે લિખિતાન પત્ર લખનાર. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યની અંદર લખો. પ્રશ્ન એક, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો એમનો પહેલા પ્રશ્નનો જવાબ આવશે, અશોકભાઈ બાળકોને પ્રેમથી અને સરસ રીતે શીખવે છે, એટલે કે હસતા રમાડતા શીખવે છે, ક્યારે તેમને મારતા કે ખીજાતા નથી. પ્રશ્ન બે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો દિવાળીમાં મીઠાઈ ખાઈ અને મોજ કરવાની છે. પ્રશ્ન ત્રણ, વડીલને કયા શબ્દથી સંબોધન થાય? તો પ્રશ્ન ત્રણનો જવાબ છે, વડીલને આદરણીય કે પૂજ્ય શબ્દથી સંબોધન થાય છે. પ્રશ્ન ચાર, પત્રના અંતે શું લખાય છે? પ્રશ્ન ચાર, પત્રના અંતે શું લખાય? તો જવાબ છે, પત્રના અંતે પત્ર લખનારનું નામ લખવામાં આવે છે. પ્રશ્ન બીજો, પત્રમાં શી શી કાળજી લેવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે રિવિઝનની અંદર પત્રમાં શું શું કાળજી લેવી જોઈએ તેનો ઉલ્લેખ થયો હતો, કે પત્ર છે એ કેવી રીતે લખવો જોઈએ, તેમાં શું શું કાળજી લેવી જોઈએ, કે બધા અક્ષરો છે એ સીધી લીટી માડી લીટીમાં સરસ રીતે લખેલા હોવા જોઈએ, બે અક્ષર બે શબ્દ વચ્ચે બે લીટી વચ્ચે યોગ્ય એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ, અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા કે છેકછાકવાળા હોવા જોઈએ નહીં, વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ કરેલો હોવો જોઈએ. હવે તો કે ત્યાર પછી પ્રશ્ન ત્રણ, કે તમારા ઘરે આવેલા જૂના પત્રો વર્ગમાં લઈ આવો, પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે ઘણા પત્રો આવેલા હશે જૂના, તે તમારે લેવાના છે, અને એમાં પત્રની અંદર પત્ર કોણે લખ્યો તે જોવાનું છે, પત્ર પર કયું સરનામું છે તે જોવાનું છે, પત્ર પર કઈ તારીખ લખેલી છે તે જોવાની છે, પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તેવી રીતે લખવાની છે. પ્રશ્ન ચાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ચારની અંદર નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્યો લખો. એમાં પહેલો પ્રશ્ન જે ચાર છે એમાં પહેલું છે ટપાલી. તો ટપાલી સાયકલ પર આવે છે તે ટપાલ લાવે છે. બીજું કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર એ વિજ્ઞાનની મહાન શોધ છે. ત્રીજું મોબાઈલ, તો મોબાઈલ સંદેશો મોકલવા મેળવવા માટેનું ઉત્તમ સાધન છે. ચોથું ટપાલ પેટી, તો ટપાલ પેટીમાં લોકો પોતાનો પત્ર નાખે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પાંચમું કબૂતર, તો કબૂતરનો ઉપયોગ દૂર દૂર સંદેશો મોકલવા માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનાની અંદર કબૂતર છે સંદેશવાહક તરીકે પણ ઓળખાતો હતો, એટલે કે જ્યારે સંદેશા મોકલવાના હોય ત્યારે કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો, કે કબૂતરના ગળાની અંદર ચિઠ્ઠી બાંધી અને તેમને ઉડાડવામાં આવતું હતું મોકલવામાં. કબૂતરની એક ખાસિયત છે કે તે જે દિશામાં ગયું હોય તે દિશામાં તે પાછું આવી શકે છે, તે ક્યારેય દિશા ભૂલતું નથી. વિદ્યાર્થી મિત્રો આગળ પાંચમો પ્રશ્ન, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો અને વાક્યનું અનુલેખન કરો. પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આ વાક્યો છે એ કોણ બોલે છે તે આપણે કહેવાનું છે અને તેમનું અનુલેખન નીચે લખવાનું છે. પહેલું વાક્ય વિદ્યાર્થી મિત્રો, સાહેબ પત્ર કેવી રીતે લખાય? તો વસંત બોલે છે. પાઠની અંદર આ વાક્ય છે વસંત બોલે છે, સાહેબ પત્ર કેવી રીતે લખાય? બીજું વાક્ય છે, બાલદોસ્તો વેકેશનમાં શું કરશો? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાક્ય છે અશોકભાઈ બોલે છે, બાળકોને પૂછે છે કે બાલદોસ્તો તમે વેકેશનની અંદર શું કરવાના છો. ત્રીજું વાક્ય, મને તમારી બહુ યાદ આવે છે. તો આ પણ અશોકભાઈ બોલે છે આ વાક્ય, કે મને તમારી ખૂબ જ યાદ આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ, કે પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે અને દરેકની કિંમત કેટલી છે નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે મોબાઈલના યુગની અંદર કોમ્પ્યુટરના યુગની અંદર આપણે ક્યારેય પોસ્ટ ઓફિસની મુલાકાત લેવા જતા નથી, એટલે કે આપણે અત્યારે જાણશું કે ત્યાં શું શું મળે
જી અત્યારે તો સંદેશો મોકલવો હોય તો એક સેકન્ડની અંદર તમે ટાઈપ કરીને મોકલો છો અને રિટર્નમાં પણ તમને તરત જ જવાબ મળી જાય છે. તો પોસ્ટ ઓફિસની મુલાકાત લો ને ત્યાં શું શું મળે છે, એટલે કે પોસ્ટ ઓફિસમાં ટિકિટો મળે છે અને કવર અને પરબિડીયા મળે છે. રક્ષાબંધન ઉપર તમે રાખડી મોકલવાની હોય ત્યારે તમે કવર કે પરબિડીયા છે એ પોસ્ટ ઓફિસમાંથી લ્યો છો. મની ઓર્ડર કરવા માટે 100 રૂપિયાનું ફોર્મ પણ મળે છે, એટલે કે ક્યાંય કોઈને પૈસા મોકલવા હોય તો એમનો મની ઓર્ડર કરવા માટેનું ફોર્મ પણ પોસ્ટ ઓફિસમાંથી મળી જાય છે. પોસ્ટ કાર્ડ મળે છે, પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કાર્ડ મળે છે. 50 પૈસાના કવર, રૂપિયા અને પરબિડીયા અને પૈસા બચતની બેંક પણ પોસ્ટ ઓફિસમાં હોય છે. કવર છે, પરબિડીયા છે અને વિવિધ ટિકિટો છે તે પણ પોસ્ટ ઓફિસમાંથી મળી જાય છે અને બચત બેંક પણ પોસ્ટ ઓફિસમાં હોય છે. પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ બધું તમે જાણી શકો છો, મુલાકાત લો ત્યારે કે ત્યાં શું શું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો પાઠ 8નું સ્વાધ્યાય સરસ રીતે આપણે સમજી ગયા છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો.